હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. તમારા આંગણામાં તમારા ક્યારાના છોડમાં ઉગેલા પાન છે. છોડના પાન એ તમારું વજન ઘટાડી શકે છે. જી હા મિત્રો, તમારા પેટની બધી જ ગડબડ દૂર કરી શકે છે. માત્ર દિવસમાં સવારે નરણા ઉઠી 5 પાન ખાવ. વર્ષો જૂની કબજિયાત હશે તો એ દૂર થશે. એ ઉપરાંત ઘણા બધા પોઝિટિવ ફાયદાઓ થશે મિત્રો. પાચનતંત્ર મજબૂત થાય છે. તમારા શરીરની અંદર ઇન્સ્યુલિન ગ્રંથિ ઇમ્પ્રૂવ થાય છે, જેના કારણે શુગર એકદમ ઘટે છે. બ્લડમાં બિલકુલ શુગર ભળતું નથી. એ ઉપરાંત બ્લડ પ્રેશર જે લોકોને છે એ લોકો માટે આ ઉપાય ખૂબ જ સરસ અને રામબાણ ઉપાય છે. સાથે સાથે મિત્રો, અહીં હું તમને એ પણ જણાવી દઉં કે આ જે પાન છે એ અજમાના પાન છે, અને આ અજમાના પાનમાં માત્ર ને માત્ર આવી રીતે ડાળી વાવી દેશો ને તો પણ તમારા ક્યારામાં થોડા જ દિવસમાં આખો કુંડો ફેલાઈ જશે. આ અજમાના પાનના ભજીયા પણ બની શકે છે. આ અજમાના પાન છે એ થોડા તીખાશવાળા છે, જેના કારણે તમારા શરીરની અંદર પાચન તંત્રને મજબૂત બનાવે છે. તો ચલો આપણે કેવી રીતે વેઇટ લોસ માટે એક પ્રયોગ કરવાનો છે એ જોઈએ મિત્રો. તમે તમારા ઘરમાં આ એક અજમાનો છોડ ઉગાડી દો. નિયમિત રીતે સવારે અજમાના પાણીની ચા પીવું. તમારા શરીરમાંથી મહિનામાં કોઈ પણ પ્રકારની કસરત વગર, એક્સરસાઇઝ વગર, ડાયટ વગર તમારું વજન 10 કિલો જેટલું આરામથી ઘટાડી શકે છે, પરંતુ નિયમિત પીવાનું છે. તમારે એકદમ ઝડપથી વજન ઘટાડવું હોય તો તમારે આ પાનની ચા દિવસમાં 3 વાર સવાર, બપોર, સાંજ પીવાની છે. ખાધેલા ખોરાકનું તુરંત પાચન થશે, સાથે સાથે તમારા શરીરની ચરબી બળે છે, કેલરી બળે છે, ભૂખ ઓછી લાગે છે. એ ઉપરાંત તમારા હાડકા મજબૂત થાય છે, તમને સ્નાયુના દર્દ મટે છે, તમને અચાનક થાક લાગતો હશે તો નહીં લાગે. તો નાના મોટા ઘણા બધી રીતે આ પાન ઉપયોગી છે. તમને કોઈ પણ જગ્યાએ વાગ્યું છે, રૂજ નથી આવતી, તો તમે અજમાના પાનને વાટી અને તમે એ વાગેલા ઘા ઉપર લગાવી દો, તુરંત રૂજ આવવા લાગશે મિત્રો. તમને માથું દુખે છે તો અજમાના પાનને વાટી અને એના રસની 1 ચમચી પી જાઓ, તમારું માથું તુરંત ઉતરી જશે. તમને શરદી થઈ ગઈ છે તો અજમાના પાન છે એને તમે વાટો, એની સાથે 2 તુલસીના પાન લો. તુલસીનો પાન અને અજમાના પાનનો રસ સવાર બપોર 1/2 ઇંચ પીઓ, શરદી અને સડે ખમર રાહત થશે. સાંધાના દુખાવા મટે છે, કમરના દર્દ મટે છે, એ ઉપરાંત ઘણા બધા ફાયદાઓ થાય છે. તો આ નાની મોટી રીતે ઘણી બધી રીતે ઉપયોગી છે. તો તમે પણ ખરેખર ઈચ્છો છો કે તમારે વેઇટ લોસની સાથે ઘણા બધા પ્રોબ્લેમ્સથી દૂર રહેવું છે તો ચોક્કસ અજમાના પાનની ચા પીઓ. અહીંયા મેં આશરે 15-20 અજમાના પાન લીધા છે, બાકીનો હું સાઈડ પર રાખી દઉં છું. તો હવે આપણે ઉકાળીશું. આશરે આપણે 10 મિનિટ સુધી ઉકાળવાનું છે, જેના કારણે અજમાના પાનના દરેક પોષક તત્વો, કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ઝીંક, ઓક્સાઇડ, પ્રોટીન, ફાઈબર, આ બધા જ પોષક તત્વો સારી રીતે અજમાના પાનમાં સેટ થઈ છે. તો ચલો આપણે હવે ઉકાળી લઈએ. તો અહીંયા આપણે ગેસ પર ઉકળવા મૂકી દીધું છે. આમાં બીજું કોઈ જ એડ નથી કરવાનું, માત્ર મતલબ પાન એડ કરવાના છે અને સાથે સાથે આવી રીતે પાણીમાં ઉકાળી લેવાના છે. પરંતુ યાદ રહે, મીડિયમ આંચે ઉકાળશો, 10 મિનિટ સુધી ઉકાળશો. પાનના બધા જ પોષક તત્વો સારી રીતે અજમામાં સેટ ન થાય ત્યાં સુધી ઉકાળશો. તો ચલો આપણે ઉકળવા માટે મૂકી દઈએ. તો અહીંયા હવે તમે જોઈ શકો છો આપણું એકદમ સરસ વેઇટ લોસ રિંગ ઉકળી ગયો છે. મેં ગેસની આંચ બંધ કરી છે. અજમાના પાનનો જે કલર એકદમ ગ્રીન હતો એ ગ્રીનની જગ્યાએ બ્રાઉન થઈ ગયો છે. આ ટાઈપનો કલર પાનનો ચેન્જ થાય એટલે હવે આ પાણીને આપણે ગાળી લેવાનું છે. તો અહીંયા આપણે જે વેઇટ લોસ ટી બનીને રેડી થઈ ગઈ છે. આ વેઇટ લોસ ટીને સવારે નરણા કોઠી આમ તો એકવાર પીવાની છે, પરંતુ તમારે એકદમ ડબલ સ્પીડથી વેઇટ લોસ કરવો હોય તો તમે પાણીને દિવસમાં 3 વાર સવાર, બપોર, સાંજ એમ પી શકો છો. તો ખરેખર મિત્રો, આ વેઇટ લોસ ડ્રિંક્સ ખૂબ સરસ મજાનું છે, 100% અસરકારક છે. તમારા સૌથી પહેલા તમારા ફૂલેલા પેટને અંદર કરશે, એ ઉપરાંત ઘણી બધી રીતે ઉપયોગી છે. તો આપ સૌને માહિતી પસંદ આવે છે ચોક્કસ ફોલો કરો અને વજન ઘટાડો.